राजकोट જિલ્લાના ઉપલેટા તાલુકાના નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં બહેનો દ્વારા ઔષધીય લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા। નગરપાલિકા સંચાલિત ગૌશાળા દ્વારા આજ રોજ તાલુકા શહેરના તમામ સખી મંડળના બહેનો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 150 જેટલા બહેનો દ્વારા 10 મણ ઔષધીય લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા। તાલુકાની એનિમલ હોસ્ટેલમાં અંદાજે 700 જેટલી ગાયોની સંભાળ રાખવામાં આવે છે। આ તમામ ગાયો માટે તાલુકાની બહેનોએ કૃમિનાશક ઔષધિનો ઉપયોગ કરી 10 મણ ઘઉંના લાડુ બનાવ્યા હતા અને આ તમામ લાડુ બનાવી સૌ બહેનોએ ગૌશાળામાં રહેલ 700 થી વધુ ગાયોને લાડુ ખવડાવ્યા હતા। જય શ્રી કૃષ્ણ। મારું નામ મનસાબેન લક્ષ્મણભાઈ વાછાણી। આજે અમે બધા એનિમલ હોસ્ટેલે આવ્યા છીએ। તો આ ઉપલેટા ગામના જેટલા સત્સંગ મંડળના બહેનો છે એમાંથી લગભગ ઘણા લોકો આવ્યા છે, 100-150 જેટલા હશે, અને 10 મણ જેટલા ઘઉંના લાડુ બનાવી એમાં જીવાત માટેની પશુઓ માટેની જીવાતની દવા નાખી છે, કૃમિની દવા, કૃમિનાશક, અને એ લાડવા અમે ગાયોને ખવડાવવાના છીએ। આ કાર્ય બધું છે ને પિયુષભાઈ માકડિયા સંભાળે છે। પિયુષભાઈ માકડિયાનું સંચાલન ખૂબ જ સરસ છે અને અહીંયા આવા સતત દાન પુણ્ય થતા રહીએ એ સારું છે, અને આ કાર્ય એને એટલી સરસ રીતે કરે છે કે બધા બહેનોને ખૂબ ઉત્સાહ છે। આજે તો ઘણા બહેનો આનંદમાં, જો બધા પાછળ રાસ લઈએ છે અને બધા ખૂબ આનંદમાં છે, લાડવા વાળ્યા અને બધા એ ગાયોને લાડવા પણ તરત જ ખવડાઈ આવ્યા। આજરોજ ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની અંદર આયુર્વેદિક લાડુ અને કૃમિનાશક ઔષધિ સાથેના લાડુ બનાવવાનો એક કાર્યક્રમ રાખેલો હતો, અને આજે 150 જેટલા બહેનો અત્યારે આ લાડુ બનાવવા માટે આ એનિમલ હોસ્ટેલના પ્રાંગણમાં આવ્યા છે। આ એનિમલ હોસ્ટેલની અંદર સંચાલનમાં પિયુષભાઈ માકડિયા પ્રમુખ તરીકે છે અને ખૂબ સારી સેવા થાય છે। અત્યારે લગભગ આ કમ્પાઉન્ડની અંદર 700 જેટલા ગૌવંશ, વાછડાઓ, ગાય અને ખૂંટ રહેલા છે, અને એનો નિભાવ ખર્ચ એક કઠિન પરિસ્થિતિમાં પણ નગરપાલિકા અને દાતાઓના સહયોગથી ખૂબ સારી રીતે અત્યારે થઈ રહ્યો છે। હજી લોકોને અપીલ છે કે વધુમાં વધુ લોકો આમાં સાથ સહકાર આપે અને આ એનિમલ હોસ્ટેલને સતત ખર્ચમાં પહોંચી વળે એના માટે સૌનો સાથ અને સહકાર માગીએ છીએ। પિયુષભાઈ માકડિયા અને એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે આ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કરી અને ગામમાં જે રખડતા ઢોરનો ત્રાસ હતો એ પૂર્ણ કર્યો છે, અને આવી વ્યવસ્થા ગુજરાતમાં માત્ર એક ઉપલેટામાં જ છે એ બાબતમાં ખુશીની વાત છે। જય ગૌ માતા। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।